વેલકમ ટુ જલપાસ કિચન. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી કોર્ન ચાટ. રેસ્ટોરન્ટના મેન્યુમાં સ્ટાર્ટરમાં જોવા મળતા ક્રિસ્પી કોર્ન આજકાલ ખૂબ પ્રચલિત છે અને આપણે આજે ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવાના છીએ. ક્રિસ્પી કોર્ન ચાટ એક એવી ડિશ છે કે કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય અને સ્ટાર્ટરમાં તો સારી લાગે જ છે. તો ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવા માટે જોઈશે 2 કપ અધકચરા બાફીને રાખેલા મકાઈના દાણા. દાણા નીકાળી અને 3-5 મિનિટ સુધી એને બાફી અને નિતારી લીધા છે. 1 કપ ઝીણું કટ કરેલું ટામેટું, 1 ડુંગળી ઝીણી સમારેલી, કાચી કેરી છે, મેં 2 પીસ જેટલી કાચી કેરીનો ઉપયોગ કર્યો છે, 1/2 કેપ્સિકમ ઝીણું કટ કરેલું, કોથમીર અને ફુદીનો 1-1 ચમચી જેટલો છે, 1 ચમચી મેં અહીં ચોખાનો લોટ લીધો છે અથવા તો તમે મેંદો પણ લઈ શકો, 2 ચમચા કોર્નફ્લોર છે, 2 ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી લાલ મરચું, 1/3 ચમચી તેલ. સૌપ્રથમ એક બાઉલમાં અધકચરા બાફીને રાખેલા કોર્ન એડ કરીશું. આ કોર્નને મેં બાફી અને નિતારી લીધા છે, એકદમ કોરા નથી કરવાના. આપણે તેની પર લોટનું કોટિંગ કરવાનું છે. જો એકદમ કોરા હશે તો કોટિંગ બરાબર નહીં થાય. ત્યારબાદ તેમાં હિંગ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મેં અહીં 5 ચમચી મીઠું લીધું છે. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચો ચોખાનો લોટ અથવા મેંદો, જે પણ અવેલેબલ હોય તે એડ કરવાનું છે, અને 2 ચમચો કોર્નફ્લોર લીધા છે, એમાંથી 1/2 કોર્નફ્લોર અત્યારે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. જો કોર્ન એકદમ કોરા થઈ ગયા હશે તો કોટિંગ નહીં થાય, એટલે નિતારી અને પછી જે કોર્નમાં ઉપર જરા જરા પાણી હશે તો જ કોટિંગ પ્રોપર થશે, તો તેનું ધ્યાન રાખવાનું છે. હવે બાકીનો બચેલો જે કોર્નફ્લોર છે તે પણ ઉમેરી દઈશું અને કોર્નને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બધા જ કોર્ન પર એક સરખું લોટનું કોટિંગ થઈ ગયું છે. જો આ કોટિંગ બરાબર થશે તો જ કોર્ન ક્રિસ્પી થશે, અધરવાઇઝ તે ઓઇલી થઈ જશે. કોર્નને લોટ સાથે બરાબર મિક્સ કરી અને કોટિંગ કરી લીધું છે. હવે તે તળવા માટે રેડી છે. તેલ બરાબર ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે એક કોર્ન એડ કરીશું. તે તરત ઉપર આવી જાય તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે અને બાકીના કોર્ન તળી લઈશું. તેલ એકદમ ગરમ થાય પછી તેજ આંચ પર તૈયાર કરેલા કોર્ન એડ કરીશું અને આ તેજ આંચ પર જ કોર્નને ફ્રાય કરીશું, નહીં તો તે ક્રિસ્પી નહીં બને અને ઓઇલી થઈ જશે. કોર્ન થાય પછી તેને નીકાળી લેવાના છે. ફ્રાય થયેલા કોર્નને નીકાળી અને પેપર નેપકિન પર રાખીશું જેથી તેમાં રહેલું વધારાનું જે પણ તેલ છે તે બધું નીકળી જાય. આ રીતે બધા કોર્નને તળી લેવાના છે. કોર્ન તળીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેમાંથી ચાટ બનાવીશું. ફ્રાય કરેલા કોર્નને એક બાઉલમાં નીકાળી લીધા છે. હવે આપણે તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણા કટ કરેલા ટામેટા, ઝીણા કટ કરેલા કેપ્સિકમ, ઝીણા કટ કરેલા ફુદીનો, ચાટ મસાલો, લાલ મરચું, ઝીણી કટ કરેલી કાચી કેરી, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરી દઈએ.
અને આ ચાટને બરાબર મિક્સ કરી લેવાની છે. તમે લીંબુ વધુ કે ઓછું તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. કાચી કેરીની સિઝન છે એટલે મેં કાચી કેરી એડ કરી છે. જ્યારે ના આવતી હોય ત્યારે લીંબુ થોડું વધારે એડ કરવાનું. ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી કોર્ન ચાટ રેડી છે. ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ એવરીવન.